नितेश राठौर धोरण चार नी अंदर आसपास विषय में सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चालता ऑनलाइन वर्ग नी अंदर आप सबनु हार्दिक स्वागत करूं छु। हवे आपणे प्रकरण नंबर 13 आगर भणी गया त्यार बाद प्रकरण नंबर 14 नी चर्चा करीए छे जेमनु नाम छे राजूनु खेतर। तो आपणे आ प्रकरण नी अंदर राजू विषे नी वात करवाना छे अने राजूए कहेली जे वातो छे ए आपणे आ प्रकरण नी अंदर सांभळवाना छे। तो राजू द्वारा राजूना खेतर विषे આપણા સમક્ષ રાજુએ પોતાના ખેતરની વાત મૂકેલી છે તો આપણે રાજુના ખેતરની વાત આપણે સાંભળવાના છીએ। તો સૌપ્રથમ રાજુ છે એ ક્યાં વસવાટ કરે છે? તો રાજુ ગુજરાતના ઈડર તાલુકા, ખાસ યાદ રાખજો ગુજરાતના ઈડર તાલુકાના વસઈ ગામની અંદર, તાલુકાના વસઈ ગામની અંદર રહે છે। તો ખાસ યાદ રાખજો ગુજરાત રાજ્ય ઈડર તાલુકો અને ગામ વસઈ જ્યાં રાજુ વસવાટ કરે છે અને રાજુના પિતાજી ખેડૂત છે। એટલે ખેડૂત હોય તો આપને ખબર પડે, ખેડૂત હોય તો ઓફિસે જાય ને, કે ખેડૂત હોય ક્યાં જાય? ખેતરે। તો ખેડૂત જે છે તો એના કારણે એમને પાસે ખેતર છે અને ખેતર એ ખેડવાનું કામ કરે છે અને ખેતર ખેડી ખેતરમાં યોગ્ય રીતે છે એ વાવણી કરે એટલે કે બીજ વાવે અને બીજ તૈયાર થઈ જાય એટલે લણણી કરે। તો એ વાવણી અને લણણી કરતા હોય કે જેના દ્વારા ખેતરની અંદર પાક ઉત્પાદન કરે અને એ ઉત્પાદન થયેલા પાકમાંથી પૈસા કમાય છે કે ઉત્પાદન થયેલો પાક જે ખેતીવાડી માર્કેટ યાર્ડ હોય તો એ ખેતીવાડી બજાર સમિતિની અંદર જઈ પોતાનો માલ સામાન વેચે છે, પૈસા કમાય છે અને આ રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। સાથે સાથે ખેતરની અંદર નવા બિયારણો લેવા માટે પણ આ જ પૈસાનો ઉપયોગ કરી અને નવા વર્ષનું કે નવા મહિનાનું વાવેતર કરવા માટે એમાંથી જ એને પૈસાનું રોકાણ કરવાનું થતું હોય છે। તો આ રીતે ખેડૂતો પોતાનું કાર્ય કરતા હોય છે અને અહીંયા પણ આપણે ખેતીના કાર્ય વિશે જ માહિતી મેળવવાના છીએ। તો ખેતીના કાર્ય વિશે જોઈએ તો કે ખેડૂત હોવાને કારણે અત્યારે જે રાજુ આપણે વાત કરી રહ્યો છે, તો રાજુ આપણે વાત કરી રહ્યો છે ઓક્ટોબર મહિનાની, કે વર્તમાન સમયમાં જે રાજુ વાત કરે છે તો અત્યારે ઓક્ટોબર મહિનો ચાલે છે અને ઓક્ટોબર મહિનો ચાલતો હોવાને કારણે શું થાય તો કે હવે ખેતીની અંદર જે પાકની વાવેતર કરવાનું હોય એ સમય હોય એટલે કે એક જે ખેતરની અંદર ઉત્પાદન પૂરું થઈ ગયું હવે નવું ઉત્પાદન મેળવવા માટે ખેતરની અંદર પાછી શરૂઆત કરવાની હોય છે એટલે ઓક્ટોબર મહિનો ચાલતો હોવાને કારણે શું થાય છે તો કે એના પિતાજી છે એ હવે વાવેતર માટેની તૈયારી કરી રહ્યા હતા અને એ પોતાના ખેતરમાં ડુંગળી વાવવાના હતા। તો એ ડુંગળી વાવવાને કારણે ડુંગળી વાવતા પહેલા એ શું કરી રહ્યા હતા તો કે ખેતર તૈયાર કરી રહ્યા હતા। એટલે હવે ડુંગળી માટેના ક્યારા, કેમ કે એને પાણી પાવું હોય તો પાણી જે જગ્યાએથી નીકળી શકે એ માટેની જગ્યા જોઈને, તો એટલા માટે એ પોતાનું ખેતરને તૈયાર કરી રહ્યા હતા અને એમની અંદર શું કરી રહ્યા હતા તો કે એમના પિતાજી જે છે એ ખેતરની અંદર અમુક પ્રકારે ખેતરને નરમ બનાવે, ખેતરમાં પાણી પછી જે જૂનો જે કઈ પણ હોય વનસ્પતિ તો એમને દૂર કરે, જેમને નીંદણ કહેવાય તો આવું ઘાસ કે નીંદણ એમને દૂર કરી અને પોતાનું ખેતર ડુંગળીના વાવેતર માટે તૈયાર કર્યું, જેમની અંદર ક્યારા જેમને ચાહ કહેવામાં આવે તો એ ચાહ છે એ તૈયાર કરતા હતા। તેમજ રાજુ પણ પિતાજીને મદદ કરવા ખેતરે જાય છે। જો રાજુ પણ પોતાના પિતાજીને, કેમ કે ખેડૂતનો દીકરો છે, ખેતરે જાય, ખેતી ન આવડે તો એ ખેડૂતનો દીકરો કહેવાય નહીં, એને ખેતી આવડવી જ જોઈએ। તો રાજુ પણ પોતાના પિતાજીને મદદ કરવા માટે ખેતરે જાય છે। તો તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારા મમ્મી પપ્પાને પોતાના કામકાજની અંદર મદદ કરતા હશો એવી હું આશા રાખું છું। તો તમે પણ તમારા મમ્મી પપ્પાને ક્યાં ક્યાં કામોની અંદર મદદ કરો છો? સરસ, તમે પણ તમારા મમ્મી પપ્પાને જે કામોની અંદર મદદ કરતા હોય તો મદદ કરવું એ પણ ખૂબ જરૂરી છે, કેમ કે એના કારણે એવા કામ આપણને પણ આવશે એટલે આપણા માટે પણ ફાયદારૂપ છે કે જો આપણા મમ્મી પપ્પા પણ ક્યારેક ઘરની અંદર ન હોય તો આપણે ઘર સંભાળી શકીએ। તો આ માટે આપણે પણ આવા કામકાજની અંદર એમને મદદ કરવી જોઈએ અને એ કામકાજ શીખવા જરૂરી છે, કેમ કે જો શીખેલા હશે તો ક્યારેક ને ક્યારેક તો આપણે ઉપયોગી આવશે ને। અને એની સાથે સાથે કોઈ પણ કામ એવું નાનું નથી જે આપણે ન કરી શકીએ, બધા જ કામ આપણે કાજની અંદર મદદ કરતા જશો રાજુની જેમ। તો રાજુના પપ્પા જે છે કોદાળી વડે જમીન ખોદી રહ્યા હતા। જમીન શા માટે ખોદી રહ્યા હતા એની પાછળનું પણ કારણ છે કે જેથી જમીન ઓછી અને નરમ બને,
તો એના પિતાજી કોદાળી વડે કોદાળીનું ચિત્ર જે છે એ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તો કોદાળી વડે ખોદી અને જમીનને નરમ અને પોચી બનાવી રહ્યા હતા. અને જો આજે વર્તમાન સમયની અંદર વાત કરીએ કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે આજે ટ્રેક્ટરો દ્વારા જમીન નરમ અને પોચી બનાવી શકાય છે. અને આ નરમ અને પોચી બનાવવા માટે આજના યંત્ર વિશે વાત કરીએ તો રોટાવેટર. રોટાવેટરની મદદથી જમીનને નરમ અને પોચી બનાવી શકાય છે. રોટાવેટરનું ચિત્ર તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તો આના વડે જમીન નરમ અને પોચી બને છે. હવે આપણે આગળ જોઈએ તો કે બીજની વાવણી. ક્યાં બીજની? ડુંગળીના બીજની. કેમ કે આપણે આગળ જોયું એમના પિતાજી ડુંગળી માટે પોતાનું ખેતર તૈયાર કરી રહ્યા હતા. તો ડુંગળીના બીજની વાવેતર કરવા માટે એમનું ખેતર જે છે એ તૈયાર હતું. તો આ વર્ષે પણ, હવે વિચાર કરો, આ વર્ષે પણ એટલે કે આગલા વર્ષે પણ શેનું વાવેતર કરેલું હતું એમના પિતાજીએ? ડુંગળીનું. તો આ વર્ષે પણ એમના પિતાજી ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. હવે ડુંગળીના બીજ વાવવા માટે એમના માટે ક્યારા બનાવવા પડે? યોગ્ય અંતર જે છે તો એમની અંદર પાણી જાય એટલા માટે ક્યારા બનાવવા પડે ને, અને એ ક્યારાને ચાહ કહેવાય. ખેતરની અંદર એ ચાહ કહેવામાં આવે છે. તો આવા ચાહ છે એ બનાવી રહ્યા હતા. અને એના સાથે સાથે એ આવા તૈયાર કરવા માટે બળદો છે એ હળને ખેંચશે. અને તેના પિતાજી પાછળ ચાલશે. હવે આવા બળદો હળને ખેંચે એટલે શું થાય? તો કે ક્યારો ઊંડો થતો એમાં બીજ જાય. તો હળનું ચિત્ર તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તો હળની મદદથી એમના પિતાજી બીજનું વાવેતર કરી એટલે કે પાછળ ચાલી અને ચાહમાં બીજ નાખશે. અને એ પ્રમાણે આખો ચાહ જે છે એ કમ્પ્લીટ કરશે બીજ નાખીને. અને એ બીજ નાખતા પાછળથી જે છે એ બીજ પાછા બુરાતા પણ જશે કે જેના કારણે બીજ દટાઈ જાય અને એ આખો ક્યારો કમ્પ્લીટ થઈ જાય. તો આ રીતે બળદોની મદદથી ચાહ કમ્પ્લીટ કરે છે. સાથે સાથે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી અને મહત્વના છે. જો આ પણ કેમ કે એક અને બીજા બીજ વચ્ચેનું અંતર સરખું હોય તો એ ક્યારો સરસ મજાનો બને. પરંતુ એક બીજ અને બીજા બીજ વચ્ચેનું અંતર વહી જાય તો એક છોડથી બીજા છોડ વચ્ચે અંતર વધી જાય, પ્લસ ઉત્પાદનમાં પણ ઘટાડો આવે. અને એના કારણે શું થાય? તો એ પૂરતા પ્રમાણમાં યોગ્ય અંતરે બીજ નાખવા જોઈએ. અને એવી જ રીતે જો નજીક બીજ આવી જાય તો પણ છોડ જે છે એ પૂરતા પ્રમાણમાં વિકસી શકે નહીં. એટલે નજીક પણ બીજ ચાલે નહીં, બે બીજ વચ્ચે અંતર યોગ્ય હોવું જોઈએ. તો યોગ્ય અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા પણ ખૂબ જ જરૂરી રહેલા છે. સાથે સાથે કે એ કહે છે કે જો આ પ્રમાણે બીજ ચોક્કસ અંતરે નાખે એટલા માટે રાજુને છે એ બીજ નાખવા દેતા નથી. એટલા માટે રાજુને શું કહે છે કે તારે હજી, હું એટલે રાજુ, એટલે કે રાજુને કહે છે કે એક જ જગ્યાએ બીજ વધુ નાખી દઈશ. કે રાજુ જો એક જ જગ્યાએ વધુ બીજ નાખી દેશે તો ખેતીની અંદર બીજનો ખર્ચો પણ એમને વધી જશે. વધુ બીજ નાખેલા હશે તો બીજ પણ વેસ્ટ જશે. એના કારણે એમને વધુ બીજ નાખવા નાખી દેશે એટલા માટે એમને આ કામ કરવા દેતા નથી. અને એ શું કહે છે કે તેથી હું એટલે રાજુ, તેથી રાજુ મોટો થાય ત્યાં સુધી એમને રાહ જોવી પડશે. એટલે કે રાજુ મોટો થશે અને એ મોટો થઈ અને એ પણ આ બીજ યોગ્ય અંતરે નાખતા શીખી જશે અને ત્યારે જ એ છે એ આ બીજની વાવણી કરી શકશે. તો ત્યાં સુધી રાજુ મોટો થાય ત્યાં સુધી એમને આ વાવેતર કરવા માટે એમને રાહ જોવી પડશે. તો હવે લણણી બાદ તમને ખબર છે કે આવું કેમ થાય છે? તો એના વિશે જોઈએ તો કે આપણે જો ડુંગળીની લણણી જે કરવાની હતી પણ જો લણણીમાં વિલંબ કરીશું તો, એટલે કે વિલંબ એટલે શું કે લણણી જે કરવાની છે એના માટે ડુંગળી ઉપાડવામાં ન આવે અને વાળ લગાડે, તો જો આ રીતે કરવામાં આવે કે એમની અંદર આ લોકો, અમે એટલે કે રાજુને એના પિતાજી, જો ડુંગળી ઉપાડવામાં વાળ લગાડે, એમની લણણી સમયસર ના કરે તો શું થાય? તો કે ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે.
એટલા માટે એને સમયસર છે એમની લણણી કરવી જોઈએ. જો એ લણણી ન કરવામાં આવે તો પાક બગડી જાય. એવી રીતે બધા જ પાકમાં થાય કે જો યોગ્ય સમય હોય, મરચા પણ પાકી જાય તો મરચા પાકી જાય તો એમને ઉતારી લેવા જોઈએ. જો ન ઉતારવામાં આવે તો મરચા જે છે એ સડવા લાગી અને છોડ પરથી ખરી જાય. એવી જ રીતે ટમેટા છે, તો આ બધા પાકોમાં આ જ વસ્તુ થાય. એટલે એમની લણણી પણ સમયસર થવી જોઈએ. જો આ રીતે થાય સમયસર તો એના કારણે પાક ઉત્પાદન સારું મળે, અને એની સાથે સાથે લણણી દ્વારા યોગ્ય સમયે પાકેલો પાક જે છે એ પાક સારા એવા પ્રમાણની અંદર પોષક તત્વો પણ ધરાવતો હોય, વિટામિન્સ પૂરતા પ્રમાણમાં હોય, ફાઈબર પૂરતા પ્રમાણમાં હોય, અને આવો ખોરાક જે છે એ યોગ્ય બને છે. તો એના માટે ડુંગળીને છે એ જમીનમાં સડવા દેવી જોઈએ નહીં. અને જો એ જમીનમાં સડવા દઈએ તો શું થાય, ચાલો હું કહી દઉં તો કે જે ખેડૂત હોય ને એ ખેડૂતને નુકસાની જાય. કેમ કે એને ડુંગળીના વાવેતર માટે જે ખર્ચ કરેલો હોય તો એ ખર્ચ બધો માથે પડે અને એમને એમની અંદર નુકસાની જાય, અને ઉલટાનું કે જે પૈસા એમને મળે એના કરતા પૈસા વધુ વયા જાય. કેમ કે પાક સડી ગયો હોય તો એના કારણે એમને પૈસા મળતા નથી. તો આ રીતે એમને જે છે એ નુકસાની જાય છે. તો કોઈ ખેડૂત કે કોઈ પણ વેપારી વ્યક્તિ હોય તો એ નુકસાની તો કરે નહીં. એટલે આ રીતે નુકસાની ન થાય એટલા માટે યોગ્ય સમય જે આવે છે તો ત્યારે એમની લણણી કરી લેવી જોઈએ. એટલા માટે રાજુ અને એ બધા પણ એમની લણણી જે છે એ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને જો આ રીતે થાય કે જો એ જમીનમાં છોડ જે છે એ સડી જાય તો શું થાય, તો કે બધી મહેનત નકામી જાય. કે જે એ લોકોએ ડુંગળીનું વાવેતર કર્યું ત્યારબાદ એમને જે છે એ વાવેતર કર્યા બાદ યોગ્ય સમય એમને ખાતર, દવા, પાણી જે બધી છે એ વસ્તુ એમને આપી, તો આ બધી મહેનત એના માટે કરી, તો એ બધી મહેનત જે છે એ મહેનત હવે કેવી થાય, તો કે મહેનત બધી નકામી જાય. કેમ કે પાક સડી ગયો તો ઉત્પાદન સારું મળે નહીં, તો આના કારણે એની મહેનત છે એ નકામી જાય. એટલા માટે શું થયું, તો કે હવે રાજુ અને એનો પરિવાર ખેતરે જઈ અને ડુંગળીની આ લણણી કરવાનું કામ જે છે એ શરૂ કરશે. એટલે કે રાજુ અને એના પરિવારમાં એકબીજાને બધાને મદદ કરે છે. તો શું તમે પણ રાજુની જેમ એના વડીલોને મદદ કરે છે, તો તમે પણ તમારા વડીલોને મદદ કરો છો? અને આ પ્રશ્ન વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા, જો તમે પણ મદદ કરતા હોય તો સારામાં સારું કહેવાય. અને મદદ કરવી એ એક આપણી જે છે એ સારી આદત છે. એ પછી આપણા વડીલ હોય કે કોઈ પણ વડીલ હોય એને આપણે મદદ કરવી જોઈએ, અને મદદ કરવાથી જ આપણને આનંદ મળે છે. તો આ રીતે રાજુ પણ જે છે એ પોતાના વડીલોને મદદ કરે છે, તો તમે પણ તમારા વડીલોને મદદ કરજો. જો ન કરતા હોય તો એમની શરૂઆત કરી દેજો, કે મદદ કરવાથી જે છે એ એક આનંદ મળે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ છે ડુંગળીનો પાક. કે હવે જે આપણે આગળ જોયું તો કે એમના પાંદડા પીળા પડી ગયા હતા, હવે સુકાઈ જવા આવ્યા હતા, એટલે કે પાક તૈયાર થઈ ગયો. તો તૈયાર થયેલા પાકને જોઈને ઘરની અંદર જેમ રાજુને આનંદ થયો હતો, તો એમના ઘરના બધા સભ્યો જે છે એ ખુશ થઈ ગયા. ખુશીનું એક કારણ એ પણ હતું કે આ પાકને વેચાણ કરવાથી એના ઘરમાં આવે પૈસા આવશે અને એ પોતાની જરૂરિયાતો પૂરી કરશે. એટલા માટે પણ આ બધા લોકો ડુંગળીના પાકને જોઈને ખુશ થઈ ગયા હતા. એની સાથે સાથે ખુશીનું બીજું કારણ એ હતું કે ડુંગળી કેવી હતી, તો કે ડુંગળી મોટી હતી અને સારી હતી. જો આ પ્રમાણ શું સૂચવે છે કે ડુંગળી મોટી અને સારી હોય તો હવે બજારની અંદર એનો ભાવ પણ સારો આવશે, કે બજારની અંદર જ્યારે એમને વેચવા જશે તો એમની કિંમત એમને સારી મળશે. એટલા માટે એ લોકો પણ ખુશ હતા કે આપણને ડુંગળીના પાકની અંદર થી છે એ મબલક આવક થશે, અને આ આવક દ્વારા એ પોતાની જે ઈચ્છાઓ છે એ પૂરી કરશે, પોતાના કુટુંબનું ગુજરાન છે એ સારું ચાલશે. અને આની સાથે સાથે હવે ડુંગળી જે છે એ ડુંગળી આવી મોટી અને સારી હતી, એટલે એને લણણી કરવા માટે શું કરવું પડે, તો કે એની ડાળી કાપવી પડે. તો કે એની જે ડાળી કાપવાની હતી, ડુંગળીનો આટલો જ ભાગ રહે એટલે એ રીતે એની ડાળી કાપવાની હોય, તો એના દ્વારા ઇલીજ. ઇલીજ એટલે શું, તો કે આજે વર્તમાન સમયમાં કહીએ તો ઇલીજ એટલે એક પ્રકારનું દાતણ. તો આવા એ સમય દરમિયાન એ લોકો એને ઇલીજ કહેતા, આજે આપણે એમને દાતરડું કહીએ છીએ. તો એ દાતરડાનો ઉપયોગ કરશે, અને દાતરડાનો ઉપયોગ કરી ડુંગળીની જે છે એ ડાળીઓ કાપી નાખશે, અને બાકીનો જે ડુંગળીનો ભાગ છે એ
વધશે તો એ ભાગ જે છે એ હવે વેચાણ માટે તૈયાર થઈ ગયો તો આ રીતે એ લોકો હવે આ ડાળીઓ કાપી અને લણણી કરવા માટે તૈયાર થઈ ગયા અને એને ખેતરની અંદર પોતાના જીમે એમ કીધું હતું કે એક પ્રકારે એ શું કરે તો એ એક પ્રકારે આવો એનો ભેગી કરે અને એનું છે એ પૂરા કરે તો આવે ડુંગળીના પૂરા કરી અને પછી એને કાપવા લાગ્યા અને એ કાપવું એટલે લણણી અને કાપતી વખતે કે ખાસ દાતાળામાં જે છે ડુંગળી કાપતા હોય તો એ કાપતી વખતે ધ્યાન રાખવું પડે લણણી કરતી વખતે ધ્યાન રાખવું પડે કે આંગળી પણ કપાઈ જાય નહીં કેમ કે બે હાથેથી પકડેલી એક બાજુ ડુંગળી ને એક બાજુ પાન હવે એને કાપવાનું તો એ કાપતી વખતે ધ્યાન રાખવું પડે કે આપણી આંગળી પણ ભેગી કપાઈ જાય નહીં કેમ કે ઈલીજી છે એટલે કે દાંતળું જે છે એ અણીવાળું હોય તો એ દાંતળાની અંદર ધાર હોય તો એ દાંતળાની ધારમાં આપણી આંગળી પણ કપાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે અને ખાસ છોકરીઓને તો ખબર જ હોય કે જ્યારે એ શાક સુધારતા હોય તો એ શાક સુધારવાના સમય દરમિયાન ચાકુ પણ જે છે એ આંગળીમાં લાગી જાય છે તો લોહી નીકળી જાય હવે ચાકાની ધાર પણ આપણે અને ચાકુ તો નાનું જ હોય આવડી એની ધાર હોય જ્યારે દાંતળું જે છે એ મોટું હોય અને એમની ધાર પણ વધારે તેજ હોય તો એના કારણે એ તો વધુ પ્રમાણમાં લાગે એટલે આમ ખેતીના કામોની અંદર પણ રિસ્ક રહેલું છે એટલે એની અંદર પણ આ પ્રકારે જાળવણી જે છે એ જાળવણી અને ધ્યાન રાખવું પડે સાવચેતી રાખવી પડે કેમ કે દરેક કામની અંદર આ વસ્તુ છે જ કામ કરતી વખતે આવો ભય તો હોય તો આમાં પણ આંગળી કપાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડતું હોય છે અને હવે જે આ ડુંગળીઓ કપાય એટલે કે લણણી પણ તૈયાર થઈ ગઈ અને પાક જે છે એ મબલક અને સારી મોટી ડુંગળી મળી અને હવે શું કરવાના હતા તો કે રાજુના પિતાજી છે તેમના એટલે કે રાજુના પિતાજી આ બધી ડુંગળીઓ એક ટ્રકમાં ભરશે અને ટ્રકમાં ભરી મંડી કે મોટા બજાર મંડી એટલે કે આપણે જે સબ્જી મંડી કહીએ છીએ એ તો આવું જે જગ્યાએ વેચાણનું માર્કેટ હોય ડુંગળી કે પછી શાકભાજી તો આ વેચાણના માર્કેટની અંદર આ ટ્રક ભરીને ત્યાં વેચવા માટે લઈ જશે એવી જ રીતે મોટું બજાર એટલે કે ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ જેને આપણે માર્કેટ યાર્ડ કહીએ છીએ તો આવા મોટા માર્કેટ યાર્ડની અંદર જે છે એ મોટા માર્કેટ યાર્ડની અંદર આ ડુંગળીનો ભરેલો ટ્રક જે છે એ હવે ત્યાં વેચવા માટે લઈ જશે અને એ વેચાઈ જાય એટલે એમને કિંમત મળે અને આ કિંમત દ્વારા ફરી પાછો નવા પાકને માટે પણ એ રોકાણ કરે અને સાથે સાથે પોતાના ઘરની જરૂરિયાત પૂરી કરતા હોય છે તો આ રીતે ખેતીનો પાક જે છે એ ડુંગળીનો પાક તૈયાર થઈ અને બજાર સુધી પહોંચ્યો વેચાણ સુધી પહોંચી ગયો અને હવે એવી જ રીતે વિચારો જોઈએ કે આ ડુંગળીને આ રીતે પહોંચેલી હવે એવી રીતે ફળો અને શાકભાજી હોય તો ફળો અને શાકભાજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કેવી રીતે લઈ જવાતા હશે ખ્યાલ છે તમને ચાલો હું જણાવી દઉં તો કે એના માટે આવા ફળો હોય કે શાકભાજી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે જે અમુક પ્રકારના ટપકો કે ખાસ કરીને જે આવા જેમની અંદર આ ઠંડા હોય તો એને સીતાગાર કહેવાય તો આવા જે છે એ એમનું અંદરનું ટેમ્પરેચર ઠંડુ કરી દે કે જેને કારણે આ ટ્રકોની અંદર ડુંગળી કે શાકભાજી કે ફળો હોય તો એ એની એ જ સ્થિતિમાં રહે તો એવા શીતવાહક કે જે આવા ઠંડા હોય કે જેમ આપણે એસી ચાલુ કરીએ તો આ રૂમ કેમ ઠંડો થઈ જાય એમ કન્ટેનરની અંદરનો ભાગ ઠંડો રહે તો આવા શીતાગારોની અંદર ડુંગળી અને ફળો જે છે એ સાચવવામાં આવે છે જેના કારણે એ લાંબા સમય સુધી છે એ એવા ને એવા જ રહે તો આ જ રીતે આવા ટ્રકો હોય જેને શીતવાહક કહેવાય તો એવા શીતવાહકોની અંદર ડુંગળી કે ફળોને ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે એવી જ રીતે આવા જે શીતવાહકો હોય તો એમની અંદર ડુંગળી ફળોની સાથે સાથે માછલીઓ પણ કે દરિયા કિનારેથી અહીંયા સુધી માછલીઓ આવે છે તો એમની અંદર પણ માછલીઓ બગડતી નથી એનું કારણ પણ આ જ છે કે આવા શીતવાહકો હોય તો એ શીતવાહકોની અંદર વસ્તુ એવી ને એવી જ રહે છે તો આ વાહકો દ્વારા વસ્તુ આ રીતે બજારની અંદર પહોંચાડવામાં આવે છે કે એક જગ્યાએથી બીજી જગ્યા જે દૂરની જગ્યા હોય તો એ ત્યાં સુધી પહોંચાડી શકાય છે તો આ રીતે વાવેતર તૈયાર થયેલો પાક જે છે એ વેચાણ માટે જતો હોય છે તો આમ આવા ઘણા પ્રકારે જે છે એ ખેતીના પાકો અને ફળો અને શાકભાજી જે છે એ કરવામાં આવે છે સાથે સાથે ઘણી બધી વસ્તુઓ કે આપણે આમની અંદર પાક ઉત્પાદન માટે જોયું કે એમની અંદર ખાતર દવા છાંટવામાં આવે પાણી પીવડાવવામાં આવે નીંદણ દૂર કરવામાં આવે ત્યારબાદ લણવા માટે દાંતળાનો ઉપયોગ કરવા માટે હળ રોટાવેટર જેવા ઘણા બધા સાધનોનો ઉપયોગ કરી અને પાક તૈયાર
થતો હોય છે તો આવી જ રીતે આપણું પ્રકરણ અહીંયા આખા ડુંગળીના પાક ઉત્પાદન રીતે રહેલું હતું અને ભારત જેવા ખેતી પ્રધાન દેશની અંદર આપણે વસવાટ કરતા હોય તો આપને અમુક પાક વિશેની માહિતી તો જરૂર પડવી જ જોઈએ તો આપણે અહીંયા રાજુ દ્વારા ડુંગળીના પાક વિશેની માહિતી આપણે મેળવી તો આ પ્રકરણ વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે આ પ્રકરણના અંતે તમને હોમવર્ક સ્વરૂપે એક વર્કશીટ આપવામાં આવશે જે વર્કશીટની અંદર પ્રશ્નો વિકલ્પ ખાલી જગ્યા ખરાબ ખોટા કે જોડકા પૂછાયેલા હશે તો એમના જવાબ તમારે તમારી રફ બુકની અંદર લખવાના રહેશે ધન્યવાદ